આ વેબ સિરીઝ માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ આઠ ના વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં તને ઓળખું છું માં નો લીધો જોવાનો છીએ તો આ વિડીયો જ્યારે તમે જોવા બેસો ત્યારે સાથે લીથો લઈને બેસવું અને એક પેન તો જોઈએ આપણે તને ઓળખું છું મા નો અહીંયા ઉપર નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અને નીચે આજની તારીખ તારીખ છે નવ આઠ બે હજાર ને એકવીસ આજે આપણે અભ્યાસ અને સ્વ અધ્યયન બંને સાથે લખવાનું છે તારીખ અહીંયા નીચે આજ લખજો નીચે લખશો સ્વ અધ્યયન આજે આપણે એક જ વિડીયોમાં અભ્યાસ અને સ્વ અધ્યયન સાથે શીખવાના છીએ થોડું નાનો છે આ પાઠમાં એટલે હું અભ્યાસ અને સ્વ અધ્યયન સાથે જ લઈ લઉં છું વિગત ખાસ પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લીથો મને જોવા માટે આપશો ત્યારે અહીંયા વાલીની સહી કરાવીને પછી જ લીધો જોવા મોકલવો જોઈએ આગળ સૌથી પહેલાં જોઈએ સ્લોગન મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી મા ગમે છે મા બાપ આપણી માટે એટીએમ કાર્ડ બની શકે છે તો પણ તો આપણે એમના માટે આધાર કાર્ડ કેમ નહીં બની શકતા જેના પ્રેમને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ મા જેના નામમાં ક્યારેય સ્વાર્થ નથી આવતો જેના પ્રેમમાં ક્યારેય દોષ નથી આવતો એવો જ પ્રેમ જો દુનિયામાં કોઈ હોય તો એક જ છે અને એ છે માં જે આપણને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે આવું જ આ ગીત છે ઉર્મી ગીત જે માતૃભક્તિને સમર્પિત છે મા તને કેમ ઓળખું અભ્યાસ છે એનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કવિની પીડા કેવી રીતે દૂર થાય છે જ્યારે કવિની માની દસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે કવિની પીડા પણ વારમાં દૂર થઈ જાય છે બીજો પ્રશ્ન છે કવિ માની મમતા ક્યાં કયા પ્રસંગે અનુભવે છે તો જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસે લે છે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે એક તરફ ફેંકી દે ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે ત્રીજો પ્રશ્ન છે મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ એની સેવાઓ કરીશ એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ એને તીર્થોની યાત્રા કરાવીશ એને ભજનો સાંભળવા બહુ ગમે છે તેથી એના માટે સીડી પ્લેયર લઈ આવીશ એને મનગમતા ભજનોની લોકગીતોની કે અન્ય ગીતોની સીડી લાવી આપીશ એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ બીજો પ્રશ્ન છે તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો જવાબ છે મને મારી માતા બહુ જ ગમે છે માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે મારું સતત ધ્યાન રાખે છે કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે હું પરીક્ષામાં બધા પ્રશ્નોનો ઉત્તર લખી શકું એ માટે એક પરીક્ષા લે છે મને જે વિષય અઘરો લાગે છે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે ત્રીજો પ્રશ્ન છે પરકમમાં કોની કોની કરવામાં આવે છે શા માટે તો પરક્રમમાં પરકમમાં એ તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આપણે પરિક્રમમાં પણ બોલી શકીએ અહીંયા આપણે પરકમમાં જ બોલશું કેમકે આ પાઠમાં પરકમમાં શબ્દનો જ ઉપયોગ થાય છે પરકમમાં મંદિરની તીર્થસ્થાનની તીર્થરૂપ નદીની તથા ગાયને ગાયની કરવામાં આવે છે મંદિરમાં અને તીર્થ સ્થાનોમાં પરમાત્માની મૂર્તિ હોય છે નદી પવિત્ર ગણાય છે ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે હૃદયમાં શાંતિ થાય છે આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સમજાવો તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેકે પગ પર ઉભો થાવ ફરી તારી મમતાના ટેકે બીજું છે ઘરથી દૂર જાઓ ઘરથી દૂર જાઓ છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરવું પર કમવા અહીંયા કાવ્ય પંક્તિ સમજાવો એવું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો પણ ખરું જોઈએ તો અહીંયા કાવ્ય પંક્તિ લખો એવું અહીંયા લખવાનું છે સૂચનામાં તમારે જો લખવું હોય તો તમે લખી શકો છો નહીંતર મેં નીચે કાવ્ય પંક્તિઓ લખી જ છે આગળ જોઈ સ્વ અધ્યયન છે જેમાં જે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ઉત્તર લખો માનું સ્મરણ માત્ર કવિને મન શું છે તીરથ ઓપ્શન સી ખાનામાં લખવાનો છે બીજો પ્રશ્ન છે તને ઓળખું છું માં કાવ્યના કવિ કોણ છે હરિહર ભટ્ટ કલાપી મકરંદ દવે કે મનોહર ત્રિવેદી તો ડી મનોહર ત્રિવેદી ત્રીજું છે છે ઘરને ખૂણે એક એકલ વાયુ શું પાણી વરસાદ ચોમાસુ કે પ્રેમ તો સી ચોમાસુ ચોથું છે બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ખંભા ઓવારણા અભાગી કે સાચવ એ ઓપ્શન છે ખમવા અહીંયા તમારે બોક્સમાં લખવાનો છે પાંચમું છે ઘવી કવિ ઘરથી દૂર જવા છતાં એમની આંખ સામે કોણ હોય છે માસી પિતાશ્રી માં કે પત્ની સાચો વિકલ્પ છે માં જે તમારે ખાનામાં લખવાનો છે છઠ્ઠું છે માના કેટલા ટેરવા અડવાથી પીડા દૂર થાય છે દસ આઠ પાંચ કે માસીને તો જવાબ આવે છે સાચો દસ એ ઓપ્શન અહીંયા ખાનામાં સાતમો છે કવિ તને ઓળખું છું માં એમ કોને કહે છે મામીને માને કાકીને કે માસીને તો કોને કહે છે માને આન્સર ઓપ્શન અહીંયા બી અહીંયા લખવાનો છે બોક્સમાં આઠમો છે કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે લાકડીના બારણાના સંતાનના કે માના તો માની ટેકે ઊભા થાય છે સાચો ઓપ્શન છે ડી ડીલા આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરો સરે અચાનક બસ એક જગ્યા છે ખમમાં સાચું છે ખમમાં પર શબ્દનો અર્થ થાય છે પરિક્રમમાં કોણ ખાલી જગ્યા હોય જે માને આમ સદા ન પામે અભાગી ચોથું છે ઘરના ખાલી જગ્યા ચોમાસું એકલવાયુ વરસે તો ઘરના ખૂણે ચોમાસું એકલવાયુ વરસે છે એના પછી છે અહીંયા નીચેના વાક્યો ખરા કે ખોટા નિશાની દ્વારા જણાવો તો પહેલું છે ઘરથી જાવ દૂર છતાતું હોય આંખ સામે બીજું છે ભાગ્ય વિનાનો તે સદભાગી કહેવાય તો છે ખોટું પહેલું છે ઘરથી જાવ દૂર છતાતું હોય આંખ સામે તો એ છે સાચું પહેલામાં આવશે સાચું અને બીજામાં આવશે ખોટું એના પછી જે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો પહેલું છે કવિ કોને તીર્થ ગણે છે તો કવિ માતાના સ્મરણને તીર્થ ગણે છે બીજું છે કાવ્યમાં શેની વાત છે તો કાવ્યમાં માતૃભક્તિ અને માતૃ મહિમાની વાત કરવામાં આવી છે ત્રીજો પ્રશ્ન છે ઘરને ખૂણે એકલવાયુ શું વર્ષે છે તો ઘરને ખૂણે એકલવાયુ ચોમાસું વર્ષે છે ચોથું છે બાળક માટે ખમ્મા શબ્દ કોના મોઢેથી સરે છે તો બાળક માટે ખમ્મા શબ્દ માના મોઢેથી સરે છે પાંચમું છે તને ઓળખું છું માં કાવ્યનો પ્રકાર જણાવો તો તને ઓળખું છું માં એ એક ઉર્મી ગીત છે છઠ્ઠું છે બાળકનું દુઃખ લઈ લેવા માતા શું કરે છે તો બાળકનું દુઃખ લઈ લેવા માટે માં ઓવારણા લઈ માતાની મમતાનો વરસાદ વરસાવે છે અહીંયા લખાય લખ્યું છે માતાનો માતાની મમતાનો વરસાદ વરસાવે છે પ્રશ્ન નંબર પાંચ છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો પહેલું છે રાત્રિ તો નિશા અને રજની સમાનાર્થી છે એના આકાશ સમાનાર્થી છે આભ ગગન શશી સમાનાર્થી છે ચંદ્ર મયંક સદાનું સમાનાર્થી છે હંમેશા સર્વદા અહિયાં માગર નથી મારગ છે જેનું સમાનાર્થી છે રસ્તો અને પંથ સ્મરણનું સમાનાર્થી છે સ્મૃતિ યાદ અભાગીનું સમાનાર્થી છે કમનસીબ યા દુર્ભાગી સમૃદ્ધનું સમાનાર્થી છે સાગર યા દરિયો અહીંયા સમુદ્ર એવું થશે સમુદ્ર આવી રીતે લખાય અહીંયા લખાઈ ગયું છે સમુદ્ધ નવું છે આંખ આંખનું સમાનાર્થી છે નયન યા નેત્ર આસુનું સમાનાર્થી છે દુઃખ યા વેદના એના પછી જે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો પવિત્રનું થશે અપવિત્ર દૂરનું નજીક ઉભોનું બેઠો સ્મરણનું વિસ્મરણ અભાગીનું સદભાગી એકલું તો બધાનું આગળ જોઈએ નીચેના શબ્દ જેવા સમાન પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધો અને લખો તો પહેલાં છે સામે તો થશે ચાવે ફેંકે તો ટેકે આંસુ તો ચોમાસું અને ખમ્મા તો પરકમમાં જેમાં છેલ્લા બે શબ્દો સરખા આવે છે એને કહેવા છે સમાન પ્રાસવાળા જેમ છે મા તો ખમ્મા તો અહીંયા આપણે સમાન પ્રાસવાળા શબ્દ લખ્યા છે તમારે તે જોઈ અને તમારી તમારા લીથામાં લખવાના છે હવે શબ્દકોષ પ્રમાણે શબ્દ લખવાના છે અહીંયા નીચે વેણ સ્મરણ ટેરવા પોષણ લુ હોઠ અળસેલે તો સૌથી પહેલાં આપણે લખશું અહીંયા એકલવાયુ એકલવાયુ કદાચ આમાં નથી તો આપણે લખશું શરૂઆત ટેરવાથી ટેરવા પોષણ લૂ સ્મરણ સોરી લૂ પછી વેળ પછી લખશું સ્મરણ હળસેલે અને હોઠ હવે જે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો ઉનાળાની ગરમ હવા શબ્દ એક શબ્દ છે લૂ પછી જે પવિત્ર ધામની ગોળ ફરવું તો પરક્રમમાં ભાગ્ય વિનાનો જેને કહેવામાં આવે છે દુર્ભાગ્ય અચાનક નીકળતું તો છે એકાએક કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદ્ગાર જેને કહેવામાં આવે છે ખમ્મા માં વિશેની કહેવતોની યાદી બનાવો માગડા નવા ઉદાહરણ છે તો પહેલી કહેવત છે માં જેવી દીકરી ને ઘડા જેવી ઠીકરી બીજી કહેવત છે માં વિના સુનો સંસાર ગોળ વિના મોડો કંસાર ત્રીજી કહેવત છે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે ચોથી કહેવત છે માની ગરજ કોઈથી ન સરે પાંચમું છે માં કહેતા મોટું ભરાય હવે અહીંયા પ્રશ્ન નંબર અગિયાર છે આપેલા સમાસની ટૂંકમાં સમજૂતી આપો ઉદાહરણ સહિત દ્વંદ્વ સમાસ તો પહેલાં આપણે જોઈએ જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્ત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચય કે વિકલ્પનો એટલે કે અને કે નો સંબંધ હોય તેને દ્વંદ સમાસ કહેવાય દાખલા તરીકે ભાઈ બહેન શબ્દ છે પણ દ્વંદ સમાસમાં કેવી રીતે થાય ભાઈ અને બહેન આના ઉદાહરણો મેં આની પાછળ આપ્યા છે બીજા જો આને આપણે પૂર્વપદ કહીશું ભાઈને અને જે છે અને ની જગ્યાએ કે અથવા કેટલું બધું આવી શકે તો આ અને છે એ સંબંધ વાચક શબ્દ છે પદ છે અને બહેન છે એ ઉત્તર પદ છે પૂર્વ પદ ઉત્તર ની વચ્ચે આવશે તો ત્રણ કે ચાર એવું કહીશું આપણે માતા પિતા તો માતા અને પિતા આબોહવા તો આભ અને હવા વેર ઝેર તો વેર અને ઝેર અને છે એ શબ્દ સંબંધ વાચક પદ છે જન્મો જન્મ જન્મ અને જન્મ અહીંયા આપણે સમજીએ તો પહેલું છે એ પૂર્વપદ છે સંબંધવાચક પદ છે અને ત્રીજું છે તે ઉત્તર વાચક પદ છે બરાબર હવે જોઈએ દ્વિગુ સમાસના દ્વિગુ સમાસ પહેલાં જોઈએ આપણે એનો અર્થ તો કર્મધારાઈ સમાસમાં વિશેષણને સ્થાન હોય છે જ્યારે અહીં સંખ્યાવાચક વિશેષણ હોય છે એટલે કે શબ્દની આગળ જ્યારે કોઈ સંખ્યા લાગે છે શબ્દ સંખ્યાનો ઉપયોગ થાય છે જેમ કે બે ત્રણ ચાર દસ સો ત્યારે આપણે તેને દ્વિગુ સમાસ કહીએ છીએ દાખલા તરીકે જોઈએ તો ત્રિલોક બરાબર ત્રણ લોકનો સમૂહ જો લોકની આગળ ત્રિ લાગે છે એટલે કે એક સંખ્યા છે એની પછી છે પખવાડિયું તો પખવાડિયુંનો અર્થ થાય છે પંદર વાર એટલે કે દિવસનો સમૂહ તો પખવાડિયું પંદર દિવસનો સમૂહ છે એટલે કે એની આગળ લાગ્યો છે સંખ્યા એટલે એને કહેવામાં આવે છે દ્વિગુ સમાસ એના પછી છે નવરાત્રી તો નવરાત્રી એટલે કે નવ રાત્રિઓનો સમૂહ તો અહીંયા રાત્રિની પહેલા નવ એ સંખ્યાવાચક શબ્દ થયો એટલે એને કહેવામાં આવે છે દ્વિગુ સમાસ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો સરે અચાનક ગોઠેથી બસ એક વેણતે ખમવા ખમમાં કહેતા પાપણ પરથી નહીં ખરેલા આસુ ઘરને ખૂણે વાયુ વરસે છે ચોમાસું મળી લહેરખી હોઉં ભલે હું લૂઝરતા રગમાં અહીંયા પૂરું થાય છે આ કાવ્ય પંક્તિ અહીંયા આપણું આ સ્વ અધ્યયન પણ પૂરું થાય છે આ લીથાની પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ તને ઓળખું છું માં કાવ્યનું વર્ગમાં કે પ્રાર્થના સભામાં ભાવવાહી પઠન કરો બીજું માતૃપ્રેમના અન્ય ગીતો મેળવી કાવ્યનું સમૂહ ગાન કરો ત્રીજું છે માતૃપ્રેમની સુંદર વાર્તા શોધી તમારા નોટબુકમાં લખો અને ચોથું છે તમારી નાની નાની વાતની પણ કાળજી રાખનાર માતાનો આભાર માનો અને લાગણીઓ દર્શાવતો પત્ર લખો વિદ્યાર્થી મિત્રો અત્યારે તો હું તમને પ્રવૃત્તિમાં એક જ વાત કહીશ કે તમે તમારી માને મા સમક્ષ તમારી મમ્મી સમક્ષ તમારા માતા સમક્ષ આ કાવ્ય સંભળાવો બરાબર હવે આપણે નીચે જોઈએ ગુડ હેબિટ સુવિચાર તમે જે કંઈ કામ કરો અને બીજાને દેખાડવા માટે નહીં પણ તમારા ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ માટે કરવું બીજું જે સ્લોગન વાણી અને પાણી બંને સમજીને વાપરવા જરૂરી છે કારણ કે તેના વધુ પડતા વપરાશથી ઘણાના જીવન અંધકારમય બની શકે છે વાણી પણ એક વખત નીકળ્યા પછી પાછી નથી આવતી અને પાણીનો પણ વપરાશ થઈ ગયા પછી પાણીનો પણ વપરાશ થઈ ગયા પછી પાણીનો વૈકલ્પિક બીજો કોઈ સ્ત્રોત નથી વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈ લાસ્ટ પ્રવૃત્તિ હવે મળશું આપણે ફરીને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં નવા પાર્ટ સાથે ત્યાં સુધી ગુડ બાય જય શ્રી કૃષ્ણ